નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી આ નવી યોજના, જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના. તો આ યોજના અંતર્ગત બાળકોને દર મહિને મળશે ₹4000ની સહાય. તો આ સહાયનો લાભ કોને મળશે તથા તેમાં બીજા કયા કયા લાભો મળશે, તો આમ જે પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના છે તે અંગેની વિગતવાર માહિતી આપણે મેળવીશું. તો યોજના વિશેની માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના વિશેની માહિતી તમને મળી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, યોજનાનું નામ છે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના. અને યોજનાની વિગતમાં આપણે જોઈએ તો દેશમાં કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને સશક્ત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનાની શરૂઆત કરી છે. આ ઉપરાંત મિત્રો આપણે જોઈએ તો આ યોજના હેઠળ અનાથ બાળકોના બેંક ખાતામાં પીએમ કેર્સ ફંડમાંથી સ્ટાઇપન્ડ મોકલવામાં આવશે. એટલે કે મિત્રો, જે કોરોના કાળમાં અનાથ થયેલા બાળકો હોય તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે અને તે યોજનાનું નામ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના આપવામાં આવેલું છે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. અને આ યોજના હેઠળ અનાથ બાળકોના બેંક ખાતામાં પીએમ કેર્સ ફંડમાંથી સ્ટાઇપન્ડ રૂપે રકમ મોકલવામાં આવશે. તો કેટલી રકમ મોકલવામાં આવશે તે જોઈએ. તો મિત્રો, અનાથ બાળકને દર મહિને ₹4000 સ્ટાઇપન્ડ રૂપે મોકલવામાં આવશે. આ ઉપરાંત મિત્રો આપણે આગળની વિગત જોઈએ તો તેમના માટે 5 લાખ સુધીમાં મફત ઇલાજની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો વડાપ્રધાને આ યોજનાનો આરંભ કરતાં જણાવ્યું હતું કે સરકાર અનાથ બાળકોની સાથે છે અને અમે બાળકોને દરેક પ્રકારે મદદ કરીશું. તો આમ આ યોજનાનો આરંભ કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલ હતું કે સરકાર આવા જે કોરોના કાળમાં અનાથ બનેલ બાળકોની સાથે જ છે અને આવા બાળકોને અમે દરેક પ્રકારે મદદ કરીશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ. વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે હું જાણું છું કે કોરોનાના કારણે જેમને પોતાના માણસો ખોયા છે તેમના જીવનમાં આવેલ બદલાવ કેટલો કઠિન છે. જે ચાલ્યું જાય છે તેમની ફક્ત યાદ જ રહી જાય છે, પરંતુ જે રહી જાય છે તેમની સામે પડકારોની હારમાળા ઊભી થતી હોય છે. તો આવી પડકારોની હારમાળામાં મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી શ્રી દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનાની શરૂઆત કરેલી છે. તો આગળ આપણે જોઈએ કે આ યોજનાની ખાસ બાબત એ છે કે સરકારે પ્રોફેશનલ કોર્સિસ અને ઉચ્ચ અભ્યાસ માટે પીએમ કેર્સ મારફત લોન આપવાની પણ વ્યવસ્થા કરેલી છે, કે આ યોજના અંતર્ગત જે અનાથ બનેલા બાળકો છે તેઓને સરકાર છે તે પ્રોફેશનલ કોર્સિસ અને ઉચ્ચ અભ્યાસ માટે પીએમ કેર્સ મારફત લોન પણ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો બીજા મળવાપાત્ર કયા કયા લાભો છે તેની વિગત આપણે જોઈએ. તો આયુષ્માન હેલ્થ કાર્ડથી 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત નજીકની સરકારી સ્કૂલોમાં શિક્ષણ આપવામાં આવશે. સાથોસાથ આરટીઈ નિયમ અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલોમાંની જે ફીનું રિએમ્બર્સમેન્ટ છે તે પણ આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBV, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને જવાહર નવોદય જેવી જે રેસિડેન્શિયલ સ્કૂલ છે તે સ્કૂલમાં 6 થી 12 સુધીની શિક્ષણ છે તે ફ્રીમાં આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો પહેલાથી 12મા ધોરણ સુધી દર વર્ષે ₹20000ની સ્કોલરશીપ આપવાની પણ જોગવાઈઓ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મિત્રો, જો આવા અનાથ બાળકો છે તે IIT અને IIMમાં અભ્યાસ માટે જાય છે તો તેમને આવા અભ્યાસ માટે 2.5 લાખ એટલે કે 2.5 લાખની જે સ્કોલરશીપ છે તે આપવામાં આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ટેકનિકલ સ્ટડીઝ માટે SWA NTH અંતર્ગત ₹50000ની સ્કોલરશીપ આપવામાં આવશે.
આ ઉપરાંત મિત્રો જે 18 થી 23 વયના યુવાનોને દર મહિને રૂપિયા 4000નું સ્ટાઈપન્ડ પણ આપવામાં આવશે. અને ત્યારબાદ આપણે જોઈએ તો 23 વર્ષની ઉંમરે રૂપિયા 10 લાખ મળશે અને પ્રોફેશનલ કોર્સિસ માટે પણ એજ્યુકેશન લોન મળશે. તો આમ આવી વિવિધ જાહેરાતો કરવામાં આવેલી છે. તો આ પ્રમાણે મિત્રો પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થશે. તો આ જ્યારે આપણે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગતની વિગતવાર માહિતી આવી જશે, જ્યારે પરિપત્ર આવી જશે, ત્યારે આપણે તેના માટે એક અલગથી વિડીયો બનાવીશું. અને આ વિવિધ લાભો કેવી રીતે લઈ શકાય, તેનું ફોર્મ ક્યાં ભરવાનું, તે અંગેની જે વિગત છે તે આપણે આ માહિતી આવી ગયા પછી એક નવો વિડીયો બનાવી અને આપના સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આશા રાખું કે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનાની જે જાહેરાત કરવામાં આવેલ છે તે જાહેરાત અંતર્ગતની જે યોજનાની માહિતી છે તે તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.